શોર્ટ ફિલ્મ મંત્રના પ્લેટફોર્મ પરથી આજે બે શબ્દો રજૂ કરવા માટે મને જે આમંત્રિત કરવા માટે આવેલો તે બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું. વિજ્ઞાન અને ધર્મ આમ એવું કહેવાય છે કે પરસ્પર જોડાયેલા છે, પરંતુ આજે સિનારિયો એવો છે કે ધર્મનો પ્રચાર પણ વિજ્ઞાનના સાધનો દ્વારા થઈ રહ્યો છે. અસલની માન્યતાઓ, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ દૂર થવી જોઈએ 21મી સદીમાં, જે આજે પણ નથી થઈ. કેટલાક રીત રિવાજો તો 18મી સદી 16મી સદીના પણ આજે પ્રવર્તમાન હોય એવી લાગણી અનુભવાઈ રહી છે. દાખલા તરીકે, અસલ જમાનામાં એવું હતું કે સ્મશાન પર જઈએ ત્યારે જે 4 જણા સબને કાંધ આપે તે લોકો સ્મશાન સુધી પહોંચતા પહોંચતા થાકી જાય, એટલા માટે વચ્ચે વચ્ચે વિસામાની વ્યવસ્થા હતી. પરંતુ આજે જ્યારે સબને સબવાહિનીમાં સીધી સ્મશાન સુધી લઈ જવાની સગવડ હોવા છતાંય વચ્ચે વચ્ચે સ્મશાન પર વિસામા પર સબવાહિનીને ઊભી રાખવાની વર્ષો જૂની પ્રથા આજે પણ જળવાયેલી રહી છે. ટૂંકમાં ગળથૂથીમાં પડેલા કેટલાક કુસંસ્કારો આજે પણ માનવ જીવનમાંથી દૂર થતા નથી. એટલે વિજ્ઞાન એની રીતે આજે પણ પ્રગતિશીલ છે, પણ ધર્મની કેટલીક માન્યતાઓ, કેટલીક અંધશ્રદ્ધાઓ આજે પણ માણસના જીવનમાં, મગજમાં જડ બેસલાક રીતે અંકાઈ ગયેલી છે, જડાઈ ગયેલી છે, જે દૂર થતી નથી. આજે જે કયા બે શબ્દ બોલવા માટે જે મને મોકો પૂરો પાડવામાં આવ્યો તે બદલ હું શોર્ટ ફિલ્મ મંત્રનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.